રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનોનું બાંધકામ નબળું હોવાથી દુકાન ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જૂના માર્કેટ યાર્ડમાં 10 લાખ અને 15 લાખ રૂપિયા વધારે ભરીને આપવામાં આવેલી આ દુકાનો જ્યારે બનાવવામાં આવી ત્યારથી જ અત્યાર સુધી અનેક મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને ચોમાસામાં બધી દુકાનોમાં તથા ગોડાઉનમાં કોઈ પણ જાતની જણસ રાખી શકાય નહીં એટલું પણ પાણી પડે છે. તેમજ દુકાનોમાં જે ઇલેક્ટ્રિક કેબલ નાખવામાં આવ્યા છે તે સીધો પાઇપિંગ વગર નાખવામાં આવ્યા છે, જેથી શોર્ટ સર્કિટ થવાની પણ ભીતિ રહે છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આવેદનપત્ર પાઠવી અને દુકાનધારકોએ રજૂઆતો કરી છે. તો યાર્ડનું બાંધકામ થયું તે સમયે જે એજન્સીને કામ આપ્યું તેને અને જવાબદાર તમામ વહીવટી અધિકારીઓ તેમજ કમિટીને નોટિસ આપી અને તમામ દુકાનોને રિપેરિંગ કરાવી આપવાની માંગ કરી છે. જે દુકાનો બનાવવામાં આવવાની અમને વાત કહેવામાં આવી હતી, પરંતુ જે દુકાનો બનાવવામાં આવી છે એમાં એટલું બેડી માર્કેટિંગ યાર્ડ જયારે નવું બનાવવામાં આવ્યું ત્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં જે દુકાન ધારકો દુકાન હતી એને 10 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયા લઈ અને નવી દુકાન નવા યાર્ડમાં આપવાની વાત હતી. એ દુકાનો આપી છે 100%, પણ એમાં જે બાંધકામ થયું છે એમાં બાંધકામમાં છતમાં પાણી પડવાના પ્રશ્ન છે અને જે સિમેન્ટ તાકરીક કે જે માલ વાપરવામાં આવ્યો છે નબળી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો છે, એટલે દિવસે ને દિવસે દિવાલો ખરાબ થતી જાય છે. ગોડાઉનની અંદર જે માલ રાખી છે એની ઉપર સતત પાણી પડવાથી માલ પણ બગડી જાય છે. એટલે આવતા દિવસોમાં આનું સમારકામ કરવા માટે ગઈકાલે અમે ચેરમેન શ્રી જયેશભાઈ બોગરાને રજૂઆત કરવામાં આવી હતી. અત્યારની બોડી જે હાલની પરિસ્થિતિનું કામ કરી રહી છે તો અમને એવી અપેક્ષા છે કે આવતા દિવસોમાં આ દુકાનોને રિપેરિંગ કરાવી અને જે દુકાનોમાં જે અમે અત્યારે અમારી દુકાન ધરાવીએ છીએ એ દુકાન અમને સારી રીતે મળે એવી અમારી અપેક્ષા.